મહત્વનો મુદ્દો કે જેના પર નજર કરીશું કે આવા ગુનાહિત જે કૃત્યો કરવામાં આવે છે એમના પર સકંજો ક્યારે કસવામાં આવશે કારણ કે તથ્ય જેવી ઘટના કે જેનાથી રાજ્યભરના લોકોએ સબક શીખવાની જરૂર હતી પરંતુ હજુ નથી શીખવામાં આવ્યો એ સબક કારણ કે એક એવી કડક કાર્યવાહી નથી કરવામાં આવતી વધુ એક આ પ્રકારની ઘટના ઘટી છે અને એ ઘટના સુરતની છે કે જ્યાં કુખ્યાત નબીરાની મજામાં એક વેપારીને મોતની સજા મળી ગઈ છે બેફામ બનેલા નબીરાએ વેપારીને મોતના મુખમાં ધકેલ્યો આરોપીનું નામ છે દેવ ડેર કે જે લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે આ વિડીયોમાં પણ જોઈ શકો છો હાથમાં ગન અને ફાકા ફોજદારી કરવાનો તેને શોખ છે એવું પણ કહી શકીએ કેબલ બ્રિજ સુરતનો કે જે 120 ની ઝડપે કાર હંકારતો એક વિડીયો પણ સામે આવ્યો છે અને અગાઉના ગુનામાં જામીન પર મુક્ત થયેલો એ આરોપી દેવ ડેર કે જે ફરી એકવાર આ ઇતિહાસમાં એને પોતાનો ઇતિહાસ અહીંયા પુનર્જીવિત કર્યો હોય એ પ્રકારની પરિસ્થિતિ વેપારીનો જીવ લઈ લીધો છે અને જે રીતે અગાઉ કહ્યું એ રીતે જ કે કડક કાર્યવાહી જો તે વખતે કરી દેવામાં આવી હોત રાજ્યમાં અનેક એવા કિસ્સાઓ ઘટે છે આવા નબીરાઓને લઈને પરંતુ એવી કોઈ જ કાર્યવાહી કદાચ ક્યાંક ઢીલાશ છે કદાચ ક્યાંક રાધા આ બધા સવાલ કેમ ઉપસ્થિત થાય છે સવાલ એટલે ઉપસ્થિત થાય છે કે જેને તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ મનોજકુમારની મુદ્રા કરી રહ્યો હોય એ રીતે પોતાનું મો છુપાવી રહ્યો છે આ નબીરો હરકત એણે એ કરી છે આ નબીરાએ કે એણે બેફામ રસ્તાને રેસિંગ ટ્રેક સમજીને કાર ચલાવી અને એક વેપારીનો જીવ લઈ લીધો દાવો એવો થઈ રહ્યો છે કે આ જે શખ્સ છે એ કોઈને બચાવવા જતો હતો એના કારણે એ જે બાઇક ચાલક છે એ અડફેટે આવી ગયો અને વેપારીનું મૃત્યુ થયું આજે જ્યારે એક પછી એક વિડીયો સામે આવ્યા ત્યારે ખબર પડી કે આ શખ્સ ક્યારે કોઈને બચાવવાનું વિચારી ન શકે જેના વાહનના 170 ની ગતિએ આવો વિડીયો મૂક્યો છે અને અમારી પાસે કોઈ એવી જાણકારી નથી કે જે વોટ્સઅપમાંથી ફોરવર્ડ થઈ હોય આ જે શખ્સ છે દેવ ડેર નામનો એણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જે વિડીયોઝ મૂક્યા છે અમે તમને બાજુની સ્ક્રીનમાં બતાવી રહ્યા છીએ આ બધા જ વિડીયોમાં આ શખ્સ કોઈ ચમરબંધી હોય એ રીતે અત્યારનું જે કલ્ચર છે ને અત્યારે જે વિલનને હીરો ગણવાનું જે કલ્ચર ચાલે છે અને લોકોને ડોન બની જવું છે જો હાથમાં ગન રાખી છે અને આ ગન સાથેનો વિડીયો પણ આ જ શખ્સે મૂક્યો છે એટલે જ અમારો સવાલ છે કે આવા તત્વોને આટલી હિંમત ક્યાંથી આવે છે કારના સ્ટંટ કરતો વિડીયો હોય 170 ની ઝડપે વાહન ચલાવવાનો વિડીયો હોય કે હાથમાં ગન રાખીને કાર ચલાવવાનો વિડીયો હોય જ્યારે આ આરોપી જે શખ્સ છે દેવ એના ભૂતકાળમાં અમે ગયા તો ખબર પડી કે આ શખ્સ અગાઉ પેટ્રોલ પંપને સળગાવવાની હિમાકત પણ કરી ચૂક્યો છે પોલીસ ચોપડે નોંધાયેલો હિસ્ટ્રી શીટર છે આ કોઈ માસૂમ વ્યક્તિ નથી એના દ્રશ્યો દેખાડો એક સ્ક્રીનમાં બ્રેકિંગ હટાવી લો એના દ્રશ્યો દેખાડો કે આ જે શખ્સ છે જે પોતાનું મોં છુપાવી રહ્યો છે એ વાળા દ્રશ્યો સ્ક્રીન પર ઓન એર કરો અને બીજી વિન્ડોમાં આ દેખાડો ગન જે હરકત એ કરે છે જોઈ લો તમે પોલીસના સકંજામાં છે બંને દ્રશ્યોમાં સીધી રીતે દેવ સંકળાયેલો છે તમે એક દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે ગન હાથમાં રાખીને કાર ચલાવે છે અને બીજી તસવીરમાં તમે જોઈ રહ્યા છો કે પોતાનું મોં છુપાવી રહ્યો છે સવાલ એ છે મારે સુરતના પોલીસ કમિશનર સાહેબને પૂછવું છે કે સાહેબ 24 કલાકમાં આવા જે આરોપીઓ છે આવા જે તત્વો છે ગુનાહિત તત્વો એની સરભરા કરવાની આપ હિંમત રાખો છો એની સરભરા કરવાની આપની વ્યવસ્થા છે તો આ જે શખ્સ છે જેણે એક વેપારીનો જીવ લઈ લીધો બેફામ કાર ચલાવીને એની સરભરા ક્યારે કરશો સાહેબ બીજો સવાલ એ છે કે સુરત જેવા શહેરમાં કે જેને ડાયમંડ સિટીનું બિરુદ મળ્યું છે એ શહેરમાં આવા તત્વોને આટલી બધી હિંમત ક્યાંથી આવે છે 170 ની ઝડપે જ્યારે કાર ચલાવતો હોય તો એક નહીં અસંખ્ય લોકો ઉપર જોખમ ઊભું થાય છે ક્યારે આવા તત્વો ઉપર લગામ લાગી શકે અથવા તો આમ ધ્રુજી જાય જ્યારે આવું કરવા ઈચ્છે ને તો ધ્રુજી જાય ખબર પડે કે ભાઈ સુરત પોલીસ એવી સર્વિસ કરી નાખશે કે પછી જિંદગી ભરે ડામ ભૂલાશે નહીં આવા તત્વોની આવી સરભરા ક્યારે કરશો સુરત પોલીસ કમિશનર સાહેબને મારો સીધો સવાલ છે કેમ કે આ સુરતની શાન ઉપર બટ્ટો છે બિલકુલ અને પીઆઈ નું પણ ચોંકાવનારું એક નિવેદન સામે આવ્યું આ વ્યક્તિ કે જે પેટ્રોલ પંપ સળગાવી શકે છે આ વ્યક્તિ જે 120 ની ઝડપે પૂર પાટ ઝડપે કાર હંકારીને કોઈકનો જીવ લઈ શકે અને પોલીસ દ્વારા એવું નિવેદન આપવામાં આવે છે કે કોઈક બીજાને બચાવવા જતો હતો અને બીજાનો જીવ ગયો
પરિવારની પણ આમાં એક જવાબદારી બને છે. અગાઉ તથ્ય વખતે પણ અમે વારંવાર કહ્યું છે કે રોકડા તમારા બાળકોને આપો છો એ વાત બરાબર છે, તમે એને ગાડી લઈ આપો છો, રોડ નથી આપતા. આ કિસ્સામાં તો એનો જે પરિવાર છે એ પણ પીડિત છે, એના પરિવારના જે સભ્ય છે એમના દાદા, એમની જયારે પ્રતિક્રિયા લીધી તો એમની પ્રતિક્રિયા શું હતી આપણે એકવાર સંભળાવીએ દર્શકોને. હવે આ સંગત એને કઈ ચડી ગઈ હોય કેની એરિયા છે મને ખબર નથી. નાના છોકરાઓની સંગત હોય અને સંગત રૂમમાં પીવા વળગી ગયા હોય એના માટે તો 4 મહિના હું રાખીએ આવડ્યા આ દારૂ મુક્તિ કેન્દ્ર હોય ને એમાં કડોદરા. તો હવે પેરેન્ટ્સ દ્વારા એક વખત કરવામાં આવે છે આવા વ્યક્તિઓને, બીજી વખત તેમને એક ચાન્સ આપવામાં આવે, પણ આ લોકો સુધરવાનું નામ નહીં લઈ. આમાં સીધી વાત એ છે રાધા કે કાયદાની રૂએ ન્યાયિક પ્રક્રિયાના ભાગ રૂપે પોલીસ જે પણ કરી શકતી હોય આવા તત્વોને સબક શીખવવા માટે, કેમ કે આ છે ને એક સોસાયટી માટે જોખમ છે આવા તત્વો જેમને, અરે અને ગુનાહિત ઇતિહાસ છે, આપણે કોઈ એવા વ્યક્તિને આપણે દેખાડતા નથી કે જેણે એક અકસ્માત સર્જી દીધો અને એની પાસે મોંઘી કાર હતી એટલે આપણે સવાલ કરીએ. મોંઘીદાટ કાર લેવી એ ગુનો નથી. કોઈ મોંઘીદાટ કાર લઈને રસ્તા પર નીકળે અને જેટલી સ્પીડ જે માન્ય સ્પીડ હોય એમાં એ ચલાવે એ કોઈ ગુનો નથી. પણ રોડ પોતાને સમજીને ના ચલાવે, રસ્તાને રેસિંગ ટ્રેક સમજે એની કરતા વિશેષ રાધા, જેનો ગુનાહિત ઇતિહાસ હોય, હિસ્ટ્રી શીટર હોય અને જે માણસ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવા વિડીયોઝ મૂકતો હોય 170 એટલે કહેવા શું માંગે છે. એટલે આવા જે અને આ બે કોડીને તત્વો છે આ બધા, આ પોલીસ ધારે તો આને અને 6 કલાક 8 કલાકમાં સીધો દોર કરી નાખે, જિંદગીમાં આવી હરકત ના કરે પરિવાર. આવા તત્વોને સબક શીખવવા માટે પોલીસ માટે કોઈ મુશ્કેલ કામ છે જ નહીં, કોઈ ડોન્ટિંગ ટાસ્ક છે જ નહીં, પણ દાખલારૂપ કાર્યવાહી અને સુરત પોલીસ પાસેથી તો આપણે એટલે અપેક્ષા કે નજીકના સમયમાં એમણે દાખલા બેસાડ્યા છે, એટલે આવો દાખલો ફરીવાર બેસાડવાની જરૂર છે. અને પરિવાર પોતે કંટાળી ગયો છે એનાથી, એનાથી વિશેષ શું જોઈએ. અને જે પોલીસ કર્મચારી જે પીઆઈ સાહેબ છે એમણે જે નિવેદન આપ્યું કે કોઈને બચાવવા જતા, મને આશા છે કે એમણે પૂરતી તપાસ કરી હશે પછી જ આ નિવેદન આપ્યું હશે, એમણે શું કહ્યું એ સાંભળી લઈએ. એની પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવું જણાવ્યું કે એક આગળ એક્ટિવા ચાલક જતા હતા, એને પોતાનું વ્હીકલ છે રાઈટ સાઈડ ની લેનમાં આવવાનો પ્રયત્ન કર્યો, એને બચાવવા જતા એ ગાડી ઉપરનો પોતાનો કંટ્રોલ ગુમાવી ગયો છે અને આગળ જતા સંજયભાઈના બાઇક સાથે અથડાઈ ગયું, એવું એનું હાલ પ્રાથમિક પૂછપરછમાં કહેવું છે. એના કહેવા પ્રમાણે 70-80ની સ્પીડ હશે એવું કહે છે, પણ તેમ છતાં એ બાબતે અમે આરટીઓનું યાદી કરી અને સ્પીડ બાબતે અમે વિશેષ સર્ટિફિકેટ તેમજ એની પ્રક્રિયા ધોરણમાં આવનાર છીએ.